રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7 વાગી ગયા છે. જો સૂરજ દાદા દેખાય છે, ઉગી ગયા છે. એ તો ઉગી જ જાય કે આપણી વાત તો જોઈ નહીં. સવારમાં હાલે છે વાહિદ. હવે માલ થોડા રહ્યા તે બે હુંડી થાય, એક નાખી એક હવે હે થાય. હા, તઈ વાળી રેકડી ની જરૂર પડતી, બાકી રેકડી આવી જાય બે હુંડી થાય. એ આ ગમાણું ચોખ્ખું કરવી હોય ને, બધી ધૂળ કાઢવી હોય ને, તઈ જો રેકડી પડી ને એનો ઉપયોગ લે. બાકી વધારે પૂરતું હવે એની જરૂર નથી પડતી. માને આલે સવારમાં પાણી ચડાવવાનું, સૂર્યનારાયણને પાણી ચડાવીએ, પછી બિલ્લી છે એને રેડીએ, પછી પરબડા છે એ બધા ભરીએ. હાલો, સવારમાં છે ને થોડાક સિનેમેટિક શોટ લઈ લીધા, એટલે થોડોક અલગ એ થઈ જાય બધું. નકર કાયમ ઈ તો હોય જ, પણ કાયમ લઈ તો કંઈ વ્લોગમાં અલગ ન થાય, એટલે આજ થોડાક સિનેમેટિક શોટ લઈ લીધા, એટલે તમને જોવાની મજા આવે. અને અમારા તો એ કામ જ છે વિડીયો બનાવવાનું, ખેતીના કામ અરે અરે બે થતું જાય. અને હાલો હવે અમારે જવું છે અમારા કામે, જે મેઇન કામ છે એ વાડીનું. અમારે એ જ હોય સવારમાં ઉઠીને વાડીએ કામ હોય તો, ના હોય તો પછી આડાવરું જવાનું હોય. હમણાં બે કદી કામ નહોતું, કંઈ ગામત્રા ને બીજું કામ આ ડાવરું હોય, બાકી ખેતીનું તો ડેઇલી આવતું જ હોય. આજ જાઉં અમારે ધારીએ, પાણી ચાલુ કરવું છે. આજ ધારીએ હવે છે ને છેલ્લા પાણીની તૈયારી છે બધી, છેલ્લા છેલ્લા પાણી જોશે હવે એક ઉકું ફાયદે ને એટલે કમ્પ્લેટ. અને કાલ કામ આપણે અધૂરું રાખી દીધું હતું અહીંયા લાઈનનું, એ હજી હાંધવાની બાકી છે. આજ તો હજી ચાલુ થાય ન થાય એવું ટૂંકમાં બધું હરાળો કરી મૂકવો છે. નવા પડામાં એમાં બધેમાં કટકા વારે ફેરે ફેરવાય તો જાય, વાંથી વાં વાંથી વાં વૈયારીએ, એટલે પાછા બધો વરી નવે હાથે હલા કરવો પડે, એટલે એ બધી તૈયારી કરી મૂકી. એ આમાં ક્યાંક છે ને કૂંજું બોલે છે, પણ દેખાતી નથી દી હામાં આવે ને તે હે યો બોલે ને એ સંભળાય છે, પણ દેખાતી નથી. એ અરે એકલી હે? હા હા, જો બોલે જો જાય. એકલી છે જો, ઓલો જાય ને એ ઘેરો કુંજું નો હોય. લાઈન માં વયું જાય. કુંજું ના વાવડતા હેબ્રા તક આવી ગયું એમ, પણ જોયું આજ પેલી વાર. અને હે ને પવન આમ તો જોકે હે જ ને, જરા 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 લેરકી આવે ને ઉગમ ની થાય, ગરમી એટલે વાતું પૂરી હોય, અને જરા જરા પવન આવે ઉગમણો થી આવે. આ ઉગમણો નહીં કરી હમણાં પાકી જાય માંડવી, તો આ પાણી એ નહીં ઉપાડે પાછું. એ આમ ગયો ઘેરો, કુંજુ ના દર્શન થઈ ગયા જ અમારે. અને બાપુ તો કહેતા હતા એને તો આવી તે જોયું હતું, આમ સાંભળ્યું હતું, બોલે એટલે સંભળાય, એમ દેખાય તા નહીં બહુ ઊંચી હોય, એટલે આ તો ઘેરો નીચો હતો એટલે દેખાઈ ગયો. હાલો હવે છે ને આ લાઈન કટકો છે ને માપનો વાં છે ને કાપી લઈ છાંયા, અહીંયા તો બેહાય એમ હે નહીં આવ.
આગ વરસે એટલી ગરમી છે. અહીંયા છે ને ઓલી સાકીટ ચડીએ પછી માપનો અહીંયા કટકો માપી અને ઉમાં નાખવાનો છે. એટલે એ છે ને છાંય બેન કાપી લઈ, બાકી અહીંયા તો બે આવી બે ને તડકા ધમની છે ને. હા તો મારી દીધો. હવે હે ને ચાલુ કરીને પછી ખબર પડે. લાઈટ હે ને ચાલુ કરીને ચેક થાય ને પછી જ બુરા હે, કારણ કે ત્યાં બુરા હે ને એટલે આમ નામ રહેવા દેવી જો હે. લાઈટ આવી ને તો ચેક થાય. હાલો ચા નો ટાઈમ થાય છે, અમે ચા પી લે પછી બધો તડકો બહુ હે, આગળ ખડવા ઢવાને જવું. હા હવે ચા નો હરાડો કરી. હાલો જો પવન હે ને ઉગમણો આમથી આવે ધોવાડ આમ જાય અને પાણી પાવું હે ઉપાડે હે પાણી મેળીએ નહીં ને ઉગમણો. અત્યારે વગર સંકેત દેખાડે એવું ચા પાણી પી ને આની એકાદી ખોળ ની ભારી વાયઢી એ બાપુ લઈને વૈયારી સાડા બાર વહી ગયા હે. અને મેં કઈક મેં કઈક લાઈનું આડાવું કર્યું બપોર. હા ધોવાનું ને એવું હાલતો હતું કોઈ ના કામ લાવવાનું. અને આને હવે ફરારની તૈયારી થાય હે, બપોરા કરવા હે ને હે નોરતા. અમારે અહીં વાડી ફરાર જડે ખાવાનું ફરાર નિહોર એવી છે ને બસ હવે છેલ્લું પાણી પાડે એટલે રેડી. પીછાનો નેડો હોય ને એ ખીરિયા એ હજી દહક દી ઉભે ને તો ભરાઈ જાય બધા. એના હાટું પાવું પડે ને કે ઓલા થર્ડ નો હોય તો મજા બહુ તૂટે નહીં. તૂટે નહીં આ એ મજા નહીં. ચાલો હવે એનો ફરાર કરે ને હું બપોરે કરે. તારે ચીવડો તો હે ને બધા. હા તો મન થઈ ગયું ચીવડો મળો અવાજ ઉપર થી. હાલો વાઈ ગયા છે તન અને ચા ગયો. આકડી હે ને લાઈટ આવી. અમારે વ્લોગમાં હમણાં શું હાલે ખબર, ખાવું ચા પીવો લાઈટ ગઈ લાઈન આંધવી. કાલ ભગવાન ની ઈચ્છા હોય તો કઈક નવીન આવી. હા વાહ અહીંયા આપણે નવીન એટલે મેળો હે ભાઈ બરાબર. કાલ આટલું માણસ આઈ જતું હોય અમે મેળા ની જઈ તો માણસ જઈ જતો હા લું જાય. પરવા ગયા હતા, પરવા આપણે ગયા હતા, પરવા ગયા હતા અમે. એટલે જો દાદા ની ઈચ્છા હે અને હુકમ થઈ ગયા હે, દાદા નો હુકમ થઈ ગયા હે તો અમે મેળો કરવા જાહું અને તમને લાભ દેહું મેળાનો. બાકી સાચો એનો હુકમ. અમારે તો રાતે પાણી ભરવા આવવાનું થાય. આગળ આવી અને હજી હાંજ સુધી કેટલી વાર આવ જાવ કરીએ. છેલ્લું પાણી છે ને એટલે તરાવે કયું નથી જવું આગળ. પછી હિયારો માં જાઉં એટલે બીજી વાવ હે ને કાકા ને ત્યાંથી લઈ લીધું હે ત્યાં હાલે. એટલે ટૂંકમાં ગાય ગા પી જાય એમને ઉલારે ઉલારે પી થઈ જાય પણ વાર લાગે બે ચાર થી નીકળી જાય. હા બે દિયે પાણી લઈને તોય હાલે. હવે ચા પાણી પી લઈને હરખી લાઈટ રહીએ ને હજી સાંજ સુધી તોય કઈક બે વીઘા જે હું પાઈ લે હું. અને તમારે ચા પીવો હોય તો હાલો અને જો કાલ મેળાનો દાદાના હુકમ થઈ ગયા હે તો તમને મેળાના દર્શન કરાવી દાદાના દર્શન કરાવી અને શક્ય હોય અને હે ને આમાં જોગી વારાનો મહત્વ તો બહુ જ ન હોય. હમણાં નવરાત્રી હાલે હે એટલે નવરાત્રીના આમંત્રણે બહુ જાજા હે
અહીંયા આવજો ને, અહીંયા આવજો ને. એટલે આમંત્રણ દેવા બદલ ખૂબ ખૂબ આભાર તમારા બધાનો, અને ખાસ કે બખલાની ગરબી તમે પરવાતા જોયો હે અમારા વિડીયોમાં, અને હું મેં લાઈવ આવે હે કાયમ. અને અહીંયા હે ને અમે પરવા ગયા હતા, પરવાનો વિડીયો છે આપણે, અને અવારે વિચાર હે જવાનો એક દી જા હું, જો માતાજી નો હુકમ થઈ જાય ને. અમારું ઉજુનું ગામ હે, અમારા કુળદેવી હે, અને ત્યાં અમારા જે ખૂટી દાયરો બધો હે, એનો ઘણો બધો પ્રેમ ને આમંત્રણ હા ભાવ ને હે, ને આમંત્રણ હે, એટલે વિચાર હે એક દી જવાનો, જો હુકમ થઈ જાય ને તો એક દી જવું હે. તો યાની નવરાત્રી તમને દેખાડ્યું અને અમે લાભ લે હું. હવે હમણાં તો એકા સાથે એકા સાથે કોમે એવી રીતના હતા કે ટ્રેડિશનલ ડ્રેસ છે ને તેથી ઈ પહેરીને આવ્યો. હા એક દી ટ્રેડિશનલ ડ્રેસમાં હે યા ટૂંકમાં બખલ લે પરવાય. આપણે ટ્રેડિશનલ ડ્રેસમાં તો તેથી જ ગયા હતા આપણે પહેર્યો ને. હા એટલે હવે જોઈ ક્યાં ક્યાં ભૂગાય ને ઈ. હા જ્યાં જ્યાં માતાજીનો હુકમ. હા સાચો એનો હુકમ, બાકી જ્યાં જ્યાં જા હું ત્યાં તમને લાભ દે હું અમે. ભેગા કરીને ઉભા પાથરી મૂકી, અટાણે તો ઓલી વાસળી પાણી હાલે છે પણ અહીંયા લઈ આવવા હાટો આ કટકા બધા ઉભા કરવા જો. બે ફેરા કરી લ્યો ને ચાર તા પૂછી લે એમ વજન બહુ વજન હે. હવે જાજા જો હે ની કાન, હવે જાજા ની જોઈ તો એઠે તે ઉમલી આવવા જો હે, આ વાઢળીમાં નહીં પૂગે. હા ના હાથ વહી ગયા હે, અંધારું નામી થઈ ગયું હે, અને છ વાગે હે ને મોટર ચાલુ મૂકીને લાઇટ વહી ગઈ હતી ને વૈયા ગયા હતા. પછી ચા પાણી પીને હું પાછો આગળ આવ્યો હો, પાછો આવ્યો ને ત્યાં કલાક જેવું થઈ ગયું, નાકો ભરાઈ ગયું, લાગણી નાકું બદલાયું, અને હજી કલાક દોઢ કલાક રહી, આ 8:30 સુધી રહું ને તો વરી એક નાકું ભરાઈ જાય, પછી વરી કટકો બદલાવી અને વ્યારા કરવા જાય, પછી પાછા વરી વ્યારા કરીને આવી. આગળ તો હે ને ખાટલોની કંઈ ઉપાડી આવ્યો નથી, વાહ પડ્યા પ્રાગ વડે આગળ જાય મોટરસાઇકલમાં બેસી. હવે હે ને કલાક દોઢ કલાક નાકું હાલી, ને મારા વિડીયાનું કામ હોય એટલે એ હાલીએ, તમારા કોમેન્ટના જવાબ દેવાના હોય, પાછલા વિડીયાના બધેના દેવાઈ ગયા, એકાદાના બાકી છે એ આગળ દઈ દે. રિપ્લે ના આવતો એ પાછલા વિડીયો જોયો, બધેમાં રિપ્લે દીધેલ હે, અમુક હજી કહે રિપ્લે નથી આવતો પણ ટોટલ ને રિપ્લે દીધેલ હે. એવું ના હોય કે એકને દઉં ને એકને ના દઉં, એટલે બધેને રિપ્લે દીધેલ હે. કદાચ તમને નોટિફિકેશન નહીં આવતું હોય પણ પાછલા વિડીયો ચેક કરી લેજો, મેં બધેને રિપ્લે દીધેલ હે. વેરા પાણી કરી લીધા હે અને જવાનો ચા નહીં પણ આજ તો કોફી બનાવી ગયેલી છે ને. જાઓ છો કોફી બનાવી, કોફી પી અને પછી જવું હે. અને તમારા કોમેન્ટ ઘણા આવતા હોય કે ભાઈ તમારા ગામની ગરબી દેખાડજો, આજ જવું તો જ ગરબી જોવા નક્કી જતું હોય માતાજી, આજ ન જવાનું નકર ગરબી પેશે જોવાય જાવી હતી અને તમને દેખાડવી હતી. એ તો બેન જાય ને ભાઈ હોય ને તો એ વરી શૂટ કરી લઈએ, બેન ત્યાં રમવા હોય કોણ શૂટ કરી દઈએ, નકર એ વરી બ્લોગ બનાવી આવે, બે બેન ભાઈ ગયા હોય તો બનાવી આવે, બેન ત્યાં બેન પાણી ભરી રમવા હોય એટલે શૂટ ના કરી શકે. હા હચવાય નહીં ને, રમવું હોય ને ફોન હાચવો ને બધું ના થાય ને. હાલો નહીં ત્યાં વેત આવી જાય તો કાલ કે જાહો આપણે, દી તમને ગરબી ચોક્કસ દેખાડી મારા ગામની. ત્યાર થઈને કાંઈ મસલ જાય પણ એ વેરું વેત ન થાય તો બ્લોગ બોલાવાનો.